एमएस યુનિવર્સિટીના એનસીસી ગ્રાઉન્ડમાં ગુજરાત કોમ્પોટેકનિકલ રેજિમેન્ટનો કેમ્પ ચાલી રહ્યો છે. ફતેગંજ એનસીસી ગ્રાઉન્ડ ખાતે એનસીસી કેડેટ્સના એનટીસી કેમ્પ ચાલી રહ્યો છે. 27 ફેબ્રુઆરીથી આગામી 6 માર્ચ સુધી આ કેમ્પ ચાલશે. ગુજરાત કોમ્પોટેકનિકલ રેજિમેન્ટના આ કેમ્પમાં 300થી વધુ કેડેટ્સોએ ભાગ લીધો છે, જેઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે, જેમાં વિવિધ કેડેટ્સોએ જુદા જુદા વિષયો પર પોતાનું વક્તવ્ય પણ આપ્યું હતું. કેમ્પના યુનિટના કમાન્ડિંગ ઓફિસર કર્નલ પંકજ ચોટનાયક, એનસીસી ઓફિસર કેપ્ટન વિજય પરમાર, અશોક નકુમ, પિયુષ ગોયલ સહિત મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અમારી સી સર્ટિફિકેટના કેડેટ્સ માટે કમ્બાઈન્ડ એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પ ચાલી રહ્યો છે, જે અંતર્ગત ડેઇલી અમે લોકો એક્સપર્ટ લેક્ચર્સ અરેન્જ કરી રહ્યા છે. આગલા દિવસોમાં અમે લોકોએ પર્સનાલિટી ડેવલપમેન્ટ, હેલ્થ અને હાઇજીન રિલેટેડ લેક્ચર્સ કન્ડક્ટ કરી ચૂકાવેલા છે એક્સપર્ટ્સ દ્વારા, અને પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન અને એકચ્યુઅલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે, જેથી કેડેટ્સ એ માટે તૈયાર થાય અને એ લોકો એને ઇમ્પ્લિમેન્ટેશન કરી શકે. તેમજ આજે સ્પેશિયલી વડોદરા ફાયર સ્ટેશનમાંથી ફાયર સેફ્ટી ઓફિસર અમિત કુમાર ચૌધરી એમની ટીમ જોડે બધા જ સંસાધનો લઈ અને અહીંયા આવેલા હતા. એમને એકચ્યુઅલ ટ્રેનિંગ કઈ રીતે ફાયર માટે રિસ્પોન્સિબલ શું છે, ફાયર થઈ હોય તો કેડેટ્સ એને કઈ રીતે બુઝાવી શકે અને કઈ રીતે એના સ્ટેપ્સ લઈ શકાય એનું પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન એમને આપી રહ્યા હતા. અને બધી જ ટ્રેનિંગ એ ટાઈપ, બી ટાઈપ, સી ટાઈપ, ડી ટાઈપ, કઈ ટાઈપની ફાયર માટે કઈ ટાઈપની એક્શન્સ લેવા જોઈએ એ ટ્રેનિંગ અમે કેડેટ્સને આપી. એનસીસી કેડેટ્સને એકચ્યુઅલમાં આ ટ્રેનિંગ આપવાનો એમ એ હતો કે જેથી એમને ટ્રેનિંગ મળે અને એ લોકો જો કોઈ પર્ટિક્યુલર સાઇટ્સ પર હાજર હોય તો પ્રિલિમિનરી સ્ટેપ્સ એનસીસી કેડેટ્સ પોતે લઈ શકે અને ફાયરને રિડ્યુસ કરી શકે અને એના એક્શન લઈ શકે એના પર. તો આ ટ્રેનિંગનો મેઇન એમ એ છે કે એમને પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપી શકાય. સો આ રીતે અમે તૈયાર કરી રહ્યા છીએ. અને આજે ફાયર સેફ્ટી છે, ઇવન આજે અમે એક અલગ ટાઈપની ટ્રેનિંગ બી આપવાના છીએ કે એ લોકો કોઈ એવી જગ્યાએ હોય કે જ્યાં એ લોકોને ખાવા પીવાનું ના મળે તો કઈ વનસ્પતિ કઈ રીતે ખાઈ શકાય એની બી અમે ટ્રેનિંગ આગળ કરાવી રહ્યા છીએ. પછી કોઈ જંગલમાં એમને સ્નેક્સ બાઇટ કે કોઈ જીવજંતુ એમને કોઈ કરડી જાય છે કે કઈ પરિસ્થિતિમાં આવી જાય છે તો એમનું કઈ રીતે એમને રક્ષણ કરવું, તો અમે ફોરેસ્ટની ટ્રેનિંગ બી રાખેલી છે. તો આ ટાઈપની પ્રેક્ટિકલ ટ્રેનિંગ જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એનસીસી કેડેટ્સ માટે અને અલ્ટિમેટલી એ સોસાયટીને હેલ્પફુલ થશે, તો અમે આ આખા કેમ્પમાં આ ટાઈપની ટ્રેનિંગનું આયોજન કરેલ છે. અને એના માટે અમારા કર્નલ પંકજ ટુટનિક સરે ખૂબ જ સાથ સહયોગ આપેલો છે અને આખી ટ્રેનિંગ એ રીતે એમણે ડિઝાઇન કરેલી છે. તો અમારી સાથે લેફ્ટનન્ટ નકુમ સર અને અમારા ટ્રેનિંગ સ્ટાફ હર હંમેશ હાજર હોય છે. આ બધા જ પરમાર સર કેપ્ટન છે જે અમારા, એ બી અમારી સાથે હાજર હોય છે.